नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। जय भगवान। फिजिक्स ऑनलाइन में आपनु हार्दिक स्वागत। अपने अगाउना लेक्चर में पथ लंबाई अने स्थानांतर विषय भण्या। हवे पथ लंबाई अने स्थानांतर एक उदाहरण थी आपणे वधु स्पष्ट करीए। खरेखर पथ लंबाई अने स्थानांतर केवी रीते आपणे उपयोगी छे तो सुरेख पथ पर गति एना माटे आपणे एक ज अक्ष पर गति एटले के एक्स अक्ष पर आ रीते मूल्यों लखेला हशे। ओ एटले उगम बिंदु पर जीरो, आ तरफ जाओ तो 40-40 ना गेप से सेक 400 सुधी। टेक्स्टबुक नी ज आपणे संख्या रेखा उदाहरण ध्यान में लीधुं। अने आ बाजू जाओ उगम बिंदु थी तो तमे जाणो छो ऋण अक्ष आवे, तो आ बाजू ऋण लखेला हशे। नोंधो के अहींया धन ने ऋण शेनुं सूचन करे, दिशानुं सूचन करे। धन અને ઋણ દિશાનું સૂચન કરે અને સદિશ રાશિમાં દિશાનું મહત્વ છે। તો આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરમાં સદિશ રાશિ કોણ સ્થાનાંતર, તો આ બધી પ્લસ અને માઇનસ આ પ્રણાલી કોને લાગુ પાડી શકીએ? સ્થાનાંતરને। તો એક સામાન્ય નોંધ લખી લઈએ, સદિશ રાશિ માટે અહીંયા આ ચેપ્ટર પૂરતું પ્લસ અને માઇનસ વડે દિશા રજૂ થાય, આ ચેપ્ટર પૂરતું જ આ યાદ રાખવાનું છે। હા, અગાઉ યાદ રાખવાનું છે પણ ત્યાં સદિશ રાશિના સ્પેશિયલ સંકેત આવી જશે, બટ આ ચેપ્ટર પૂરતું આટલું। અદિશ રાશિ પથ લંબાઈ માટે પ્લસ અને માઇનસનું કોઈ મહત્વ નથી। ફરી અહીંયા પ્લસ અને માઇનસ શેનું સૂચન કરે? દિશાનું। ઓકે, હવે આપણે જોવું પથ લંબાઈ અને સ્થાનાંતર બંને જોવું ઉદાહરણથી। તો ધારો કે કોઈ કણ ઉગમ બિંદુથી યાને કે ઓથી પી સુધી ગતિ કરે। ઓ આ ક્યુ પોઈન્ટ છે ને આ પી સુધી, તો ઓથી પી સુધી પી બિંદુ માટે કણની ગતિ ધ્યાનમાં લઈએ, તેમાં પથ લંબાઈ ગણવી। પથ લંબાઈ એટલે ડેફિનેશન આપણી પાસે ક્લિયર છે, કાપેલ કુલ અંતર, જે તે સમયમાં કાપેલું કુલ અંતર। તો ઓ થી લઈને પી સુધીમાં કેટલું અંતર થશે? તો કે 0, 40, 80, 120, 160, 140 ના ગેપ થી અહીંયા આપણે પહોંચીએ પી બિંદુ સુધી તો 360 મીટર, મીટરમાં છે આ બધું। ઓકે, તો કુલ અંતર સીધું મપાઈ ગયું, ટોટલ ગણી લેવાનું 360 મીટર ઓ થી પી સુધીનો ગેપ। હવે સ્થાનાંતર ગણીએ, સ્થાનાંતર આવે એટલે સ્થાનમાં ફેરફાર, અને સ્થાનમાં ફેરફારમાં આપવું એટલે આપણે ક્લિયર કરેલું છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બે સ્થિતિ તમારે જોવાની। અંતિમ સ્થાન ઓ થી પી માં અંતિમ સ્થાન કોણ? તો કે પી, અને પ્રારંભિક સ્થાન તો કેવો? ઓકે, અંતિમ સ્થાન સ્થાન કેટલું બતાવે? તો કે 360, એમાંથી પ્રારંભિક સ્થાન એટલે 0, 360 - 0 એટલે આપણને મળશે 360 મીટર, એસઆઈ એકમ મીટર હશે। આનું મૂલ્ય લ્યો તો પણ 360, એટલે કે માનાંક લ્યો, મોડ લ્યો ગણિતમાં તો પણ, તો આપણું સ્થાનાંતર ડેલ્ટા એક્સ થયું ઓ થી પી સુધીનું। આ એક્ઝામ્પલમાં મતલબ કે આ ઓ થી પી સુધીની ગતિમાં આપણે શું જાણવા મળ્યું? તો કે પથ લંબાઈનું મૂલ્ય અને સ્થાનાંતરનું મૂલ્ય બંને સમાન છે, તો અહીંયા તો કોઈ ડિફરન્સ નથી। હવે એવી ગતિ ધ્યાનમાં લ્યો, પી થી ક્યુ એક વચ્ચે એક્ઝામ્પલ, કોઈ કણ આપણો પી થી ક્યુ ગતિ માટે બિંદુ કે સ્થાન માટે પથ લંબાઈ ગણો। પથ લંબાઈ એટલે કુલ અંતર, પી થી ક્યુ સુધી આવ્યા તો આ વચ્ચે ગેપ કેટલો છે?
तो के त्रण गैप एक बे अने त्रण एवी रीते गणी सको अथवा तमे 240 अने 360 वच्चेनो गैप डायरेक्ट गणी सको तो तमे 360 मांथी 240 बाद करशो तो केटलो आवशे 120। पथ लंबाई एटले कुल अंतर 120 मीटर, जेने आपणे डी वडे दर्शावी। तो हवे पी थी क्यू माटे स्थानांतर जोईए। तो स्थानांतर एटले आपणा माटे अंतिम स्थान माइनस प्रारंभिक स्थान। ओके, तो आमां ए नक्की करीए आपणे કે ક્યુ અંતિમ સ્થાન છે અને ક્યુ પ્રારંભિક સ્થાન છે, કોના માટે? પી થી ક્યુ। તો પી અને ક્યુ માટે શરૂઆત ક્યાંથી થયું? પી એટલે આપણા માટે ઇનિશિયલ થયું એટલે કે પ્રારંભિક, અને ક્યુ આપણા માટે ફાઇનલ થયું બોલે તો અંતિમ। હવે ક્યુ પોઈન્ટ ક્યાં આવેલું છે? 240। તો રજૂ કરીએ 240 માઇનસ પ્રારંભિક સ્થાન, તો કે 360। હવે 240 માંથી 360 બાદ કરશો એટલે આપણને આન્સર મળે માઇનસ 120 મીટર। આમ આપણને સ્થાનાંતર મળ્યું, ઋણ મળ્યું। આ શેનું સૂચન કરે? આપણે અગાઉ વાત થઈ એમ દિશા। આપણે કેમ ગયા? પી થી ક્યુ એટલે આ તરફ, તો આ તરફ કઈ અક્ષ આવી? ઋણ એક્સ। ઓ થી પી માં આ તરફ ગયા હતા માટે જવાબ ધન હતો। નોંધો કે બંનેના જવાબ સમાન છે, 360 360। અહીંયા 120 120, સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? 120 માનાંક લેવાનો, માનાંકમાં માઇનસ 120, માનાંકની બહાર નીકળે એટલે 120 મીટર પ્લસ। મૂલ્ય સમાન છે જો બંને, માનાંક લેવો એટલે મૂલ્ય લેવું ભાઈ, મૂલ્ય તો હંમેશા ધન જ હોય એ યાદ રાખશો। ફરી અહીંયા ધન અને ઋણ સેના માટે રજૂ કરીએ? દિશા માટે। હજુ એક એક્ઝામ્પલ વધુ સ્પષ્ટ કરીએ। કોઈ કણ એટલે આપણો કણ ઓ થી પી ગયો અને પી થી ક્યુ, આના માટે પથ લંબાઈ ગણીએ તો આ વચ્ચે ખાલી પી થી ક્યુ લીધું હતું, ઓ થી પી અને પી થી ફરી પાછો ક્યુ, એના માટે પથ લંબાઈ ગણીએ તો પથ લંબાઈ એટલે કુલ અંતર। અને પથ લંબાઈને આપણે ડી વડે રજૂ કરીએ, કુલ અંતર। ઓકે, ઓ થી પી એટલે ઓપી પ્લસ પી ક્યુ। ઓપી આપણને કેટલું રજૂ કર્યું? તો કે 360 પ્લસ પી થી ક્યુ, આ ગેપ કેટલો? તો કે 120। તો આપણને આન્સર કેટલો મળશે? 360 પ્લસ 120 480 મીટર। એ જ ઘટનામાં સ્થાનાંતર રજૂ કરીએ। સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, ઓ થી પી, પી થી ક્યુ। સ્ટાર્ટ ક્યાંથી થયું? ઓ થી એટલે ઇનિશિયલ, અંત ક્યાં થયો? તો કે ક્યુ એટલે ક્યુ આપણા માટે અંતિમ। અંતિમ સ્થાન રજૂ કરવું તો 240 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે 0। 240 માઇનસ 0 એટલે 240 મીટર। આ ડેલ્ટા એક્સ મળ્યું, એનું મૂલ્ય પણ 240 જ મળશે સ્થાનાંતરનું મૂલ્ય લેવા જાવ તો। મૂલ્ય એટલે માનાંક લેવો ભાઈ। તો અહીંયા પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યમાં ફેર છે, નોંધો પથ લંબાઈનું મૂલ્ય વધુ છે, સ્થાનાંતરનું મૂલ્ય ઓછું છે। હવે કોઈ કણ ઓ થી ઓ જાવતો હોય તો, મતલબ કે ઓ થી પી ગયો, પી થી ક્યુ અને ફરી પાછો ઓ પાસે આવી જાય, આ માર્ગ માટે એક એક્ઝામ્પલ, ઓ થી પી, પી થી ક્યુ અને ક્યુ થી ફરી પાછો હોવા માટે પથ લંબાઈ કાઉન્ટ કરી, પથ લંબાઈ એટલે કુલ અંતર। તો ઓ થી પી ગયો એટલે ઓપી ગણવાનું,
પ્લસ પી થી ઓ આવ્યો એટલે ટોટલ ગણી જ લેવાનું ઓપી ડબલ વખત. એટલે આમ જોવા જાવ તો 2 × 360 થયું એટલે 720 મીટર પથ લંબાઈ થઈ. જ્યારે સ્થાનાંતર રજૂ કરો છે તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, ઓ થી પ્રારંભ થયો એટલે ઇનિશિયલ, અને ઓ એ ફરી પાછો અંત થયો એટલે 0 - 0 એટલે જવાબ 0 જ રહે. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સ્થિતિ સમાન છે, સ્થાનમાં કોઈ ફેરફાર જ નથી થયો એટલે સ્થાનાંતર શૂન્ય થયું. આટલા એક્ઝામ્પલ આપણે જોઈએ એક આકૃતિની મદદથી. આમાંથી એક કી પોઈન્ટ કાઢવું હોય તો, મતલબ કે આપણને ઉપયોગી માહિતી કાઢવી હોય તો, તો હંમેશા અહીંયા નોંધ સ્વરૂપે અને મગજમાં ક્લિયર જ રાખશું કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, નોટ. તમે દરેક એક્ઝામ્પલમાં જો પથ લંબાઈ હંમેશા ધન જ હોય. જ્યારે સ્થાનાંતર નોંધો, સ્થાનાંતર બોલું, સ્થાનાંતર અને સ્થાનાંતરનું મૂલ્ય આ બેમાં ફરક, એટલે હું સ્થાનાંતર બોલું. સ્થાનાંતર ધન પણ છે, જેમ કે આ બંને એક્ઝામ્પલમાં ધન છે. જ્યારે અહીંયા ઋણ છે અને શૂન્ય પણ છે એટલે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, ધન આ બે એક્ઝામ્પલમાં બતાવે. ઋણ તો કે ધન અને ઋણ ફરી ફરી શેના માટે છે, દિશા માટે છે. શૂન્ય ક્યારે હોય તો કે સ્થિતિ બદલાણી જ ન હોય ગતિ દરમિયાન, એટલે કે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ સમાન હોય. હવે અહીંયા આપણને ટૂંકો પ્રશ્ન એમસીક્યુ આ રીતે રજૂ કરી શકે કે કોઈ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોય તો તે પદાર્થ એ ગતિમાં હશે, તો હોઈ શકે. કારણ કે આપણે સ્થાનાંતર શૂન્ય એટલે એવું માની બેસીએ કે ના એનું સ્થાનમાં ફેરફાર નથી થયો એટલે ના, આ પ્રોબેબિલિટી સંભાવનાવાળો એમસીક્યુ થયો. આ હોઈ શકે, જેમ કે ઓ થી આમ ગયો હોય પી પાસે અને ફરી પાછો ઓ પાસે આવી અને આ તરફ ગતિ થઈ હતી અને રિટર્નમાં આ તરફ થઈ અને ફરી પાછો એ આર પાસે જતો હોય, પણ આપણે તો ગતિ ત્યાંથી ક્યાંની ધ્યાનમાં લીધી, ઓ થી પી અને પી થી ફરી પાછો ઓ, એ ગતિ ધ્યાનમાં લીધી એટલે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. બીજું અહીંયાથી શું મહત્વનું, સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું અથવા પથ લંબાઈથી ઓછું હોય. ફરી રિવાઇઝ કરું અથવા લખી આપું અથવા ઉલટું લખું કે કોઈ પણ પદાર્થ માટે, પદાર્થની ગતિ માટે પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય જેટલી કે સ્થાનાંતરના મૂલ્યથી વધુ હોઈ શકે. કોણ? પથ લંબાઈ. એટલે એવું રજૂ કરી શકું પથ લંબાઈ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરનું મૂલ્ય. એક્ઝામ્પલ જ સમજાવે. અને આપણી ટેક્સ્ટબુકમાં તમે સ્થાનાંતરના આ ઉદાહરણ બાદ એક ઘટ કલરનું, બોલ્ડ કલર ઘટ, ઘાટો કાળો અક્ષર છે, ત્યાં એક વિધાન લખેલું છે કે કોઈ પદાર્થની ગતિ માટે પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્યથી વધુ કે એના જેટલું હોઈ શકે. તો જોઈએ એક્ઝામ્પલમાં જ, અહીંયા પથ લંબાઈને સ્થાનાંતરના મૂલ્ય કેવા છે? સમાન છે. અહીંયા પથ લંબાઈને સ્થાનાંતરના મૂલ્યો કેવા છે? સમાન છે. અહીંયા ચેક કરો પથ લંબાઈ વધુ છે જ્યારે સ્થાનાંતર ઓછું છે. સ્થાનાંતરનું મૂલ્ય, મૂલ્યની વાત આલે, મૂલ્ય આવે એટલે મોડ લઈ લેવાનો, અને અહીંયા તો શૂન્ય છે એટલે કે પથ લંબાઈથી ઓછું છે. ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈથી વધુ ન જ હોય, આ વિધાન સત્ય હશે. પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતરના મૂલ્યથી કાં તો વધુ હોય કાં તો એના જેવડું જ હોય. પથ લંબાઈ અને સ્થાનાંતરની બાબતમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બીજું, પથ લંબાઈ હંમેશા ધન જ હોય, કેમ કે એ અદિશ રાશિ છે. જ્યારે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. ઓ થી આર ની ગતિ વિચારો છે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ ઓ થી આર માટે.
આ જુદા જુદા આપણે એક્ઝામ્પલ જોયા. ઓ થી આર એક લાસ્ટ એક્ઝામ્પલ, એટલે ક્યારેય ભૂલ જ ન પડે. પથ લંબાઈ એકસો વીસ મીટર, કાપેલું કુલ અંતર. ઓ થી આર પહોંચો તો તમે કુલ અંતર કેટલું કાપો? ચાલીસ ચાલીસ ના ગેપ છે એટલે એકસો ને વીસ. સાહેબ માઇનસ એકસો વીસ, નેવર, ઈજ ભૂલ થાય. ફરી ફરી અહીંયા ધન અને ઋણ શું બતાવે? દિશા. પથ લંબાઈ હંમેશા ધન જ હોય એટલે જ લખું ભાઈ. અને સ્થાનાંતર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓ થી આરમાં અંતિમ ક્યુ ને પ્રારંભિક ક્યુ નક્કી કરીએ. ઓ થી સ્ટાર્ટ થયું એટલે ઇનિશિયલ, અને આર અંત થયો ગતિનો અભ્યાસનો, ગતિના અભ્યાસનો અંત થયો. ઓકે, આર અંતિમ સ્થાન તો કે માઇનસ એકસો વીસ એ રજૂ કરવાનું. માઇનસ એકસો વીસ માઇનસ એ સૂત્રની ભેટ, પ્રારંભિક સ્થાન તો કે ઝીરો એટલે માઇનસ એકસો ને વીસ મીટર. આ સ્થાનાંતર થયું આપણું ડેલ્ટા એક્સ. આટલા એક્ઝામ્પલમાં સ્થાનાંતર પથ લંબાઈની તમામ માહિતી એમસીક્યુ એના ઘટ કલરના તમામ વિધાન રીડ કરજો, આમાં બધી માહિતી આવી ગઈ. અસ્તુ.